પાટણથી સમાચાર પાટણ બાળ તસ્કરી કૌભાંડના તાર પાલનપુર સુધી હોવાની આશંકા છે બાળ તસ્કરી કૌભાંડ અંગે મોટા ખુલાસા થઈ શકે છે પાલનપુરના મોટા ગામની સીમમાંથી છ માસ અગાઉ મળી આવેલ બાળક અંગે મોટા ખુલાસા થઈ શકે છે મળી આવેલું બાળક બાળ તસ્કરીનું હોવાની આશંકા બાળકના મગજમાં પાણી ભરાયેલું હોવાથી તેનું ઓપરેશન કરાવવું હતું અત્યારે બાળક પાલનપુરના બાળ શિશુ ગૃહમાં છે પાટણ પોલીસની તપાસ બાદ બાળકને લઈને ખુલાસો થશે પાટણ બાળ તસ્કરી મામલે બનાસકાંઠાના થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસી ઠાકોરની પોલીસે અટકાયત કર્યા બાદ હોસ્પિટલના ડોક્ટરનું નિવેદન લેવામાં આવ્યું કાંકરેજના થરામાં આવેલી સંસ્કાર હોસ્પિટલના ડોક્ટર મોહિન ઘાંચીએ કહ્યું રૂપસી ઠાકોર છેલ્લા એક વર્ષથી સંસ્કાર હોસ્પિટલમાં નોકરી કરતો હતો સંસ્કાર હોસ્પિટલનું આમાં ઇન્વોલ્વમેન્ટ નથી અને આ બધું કઈ રીતે થયું તે તપાસમાં જ બહાર આવશે હોસ્પિટલમાં પણ એસઓજી અને પોલીસે સર્ચ કરી રજિસ્ટર ચેક કર્યા હતા છ એક માસ અગાઉ મોટા ગામની સીમની અંદર આ બાળક મળી આવેલ અને એને પોલીસ દ્વારા સિવિલમાં એડમિટ પણ કરવામાં આવેલ અને પોલીસ દ્વારા અમને ત્યારબાદ જાણ કરવામાં આવેલી કમિટીને અને એ બાદ એ બાળકને મગજમાં પાણી ભરાયેલું હોવાનું જાણવા મળેલ ડૉક્ટર દ્વારા અને એ બાળકનું સિવિલના સિવિલ સર્જનના અભિપ્રાય પ્રમાણે એ બાળકના મગજનું સર્જન પાસે ઓપરેશન પણ કરાવ્યું અને બાળક અત્યારે નોર્મલ સ્થિતિમાં છે અને અત્યારે અમારા પાલનપુર છે સત્યાવીસ તારીખના સાંજે એસઓજી ના ચેકિંગ માટે પોલીસ આવ્યા હતા અને એ રૂપસિંહ નામના શખ્સ માટે પૂછ્યું હતું અને એને અહીંયા પૂછપરછ કરી હતી એ દિવસે પૂછપરછમાં એ લોકોએ અહીંયા લેબર રજિસ્ટર ઓપીડી રજિસ્ટર ને એ બધું અહીંયા ચેકિંગ માટે એ લોકો ચેક કરીને ગયેલા છે અને એમાં કોઈ લોકોને એવું કઈ પુરાવો કે એવું કશું મળેલું નથી અને એને પૂછપરછ માટે હાલ આગળ લઈ ગયેલા હતા સત્યાવીસ તારીખે દ્વારકાના રાવલમાં ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા તવાઈ બોલાવાઈ મેઇન ગેટ થી બસ સ્ટેન્ડ સુધીના માર્ગ પર આવતા દબાણો તંત્રએ દૂર કર્યા રાવલના મેઇન ગેટ થી બસ સ્ટેન્ડ સુધી નવો આઇકોનિક રસ્તો બનાવવાનો હોવાથી રસ્તો પહોળો કરવા તંત્ર એક્શન મોડમાં આવી ગયું રસ્તો પહોળો કરવા મામલે તંત્રના જુદા જુદા વિભાગે સંયુક્ત કામગીરી કરીને દબાણનો સફાવ કર્યો પાલિકા દ્વારા નોટિસ પાઠવ્યા બાદ પોલીસના બંદોબસ્ત સાથે ડેમોલેશનની કાર્યવાહી હાથ રસ્તા પર આવતા પાંત્ર વધુ દબાણો દૂર કરાયા કેટલાક લોકોએ સર્કલમાં જે ફૂટપાથ પરના દબાણ હતા એને નવમા મહિનામાં નોટિસ આપી હતી ત્યારબાદ સમય અંતરે ટોટલ ત્રણ નોટિસ આપી છે તે પછી જાતે મુલાકાત લઈ અને લોકોને અપીલ કરી કરી કે કે ભાઈ આ આ દૂર 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 કરો સુંદરતાનું કામ છે 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 તો લોકોએ એમ ઉપરનું દીધું માત્ર કેબિન કરવાની થાય કરીલર સાથે ગટર માં ખાબક્યો યુવક ભારત નગરમાં પાલિકાની કારણે દુર્ઘટના ઘટી જર્જરિત પુલના ગટરના ખાડામાં યુવાન ખાબક્યો દુર્ઘટનામાં યુવકની શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી સ્થાનિકો યુવકનું રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવી લીધો છે આ સમાચાર જ્યાં યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તે ગટરના ખાડામાં ખાબક્યો હતો જર્જરિત પુલના ગટરના ખાડામાં યુવક પડતા જ આસપાસના જે સ્થાનિકો હતા તે એક્ટિવ થઈ ગયા હતા અને યુવકને બચાવી લીધો હતો જોકે યુવકને ઈજાઓ પહોંચી હોવાના કારણે તેને હોસ્પિટલ ખસેડાવ હતો રાજ્યમાં આધાર કાર્ડમાં ઇ કેવાયસીની સમસ્યાનું હજી નિરાકરણ નથી આવ્યું આ જ પ્રકારની અન્ય સમસ્યા અમદાવાદની શાળાઓમાં જોવા મળી રહી છે અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીઓના અપાર આઈડી કાર્ડ બનાવવામાં શિક્ષકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે શાળાઓમાં જીઆર અને આધાર કાર્ડમાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું અપાર આઈડી બની શકતું નથી બીજી તરફ શિક્ષકો અભ્યાસના ભોગે અપાર આઈડીની કામગીરી કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું આપને જણાવી દઈએ કે અપાર કાર્ડ એ એક પ્રકારનું ડિજિટલ આઈડી કાર્ડ છે જેની મદદથી વિદ્યાર્થીઓના માર્કશીટ સહિતના તમામ ડોક્યુમેન્ટ ડિજિટલ સ્વરૂપે એક જ જગ્યાએ સાચવી શકાય છે આઈડી મો અત્યારે હાલ ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે કારણ કે અપાર આઈડી જ્યાં સુધી શાળાના જીઆર પ્રમાણેનું નામ પ્રમાણે જ એનું આધાર કાર્ડ હોય અને વાલીની સંમતિ હોય તો અને તો જ અપારમો એન્ટ્રી થઈ શકે છે એના સિવાય એન્ટ્રી થઈ શકતી નથી દાખલા તરીકે એક વિદ્યાર્થીને રસ્વઈ અથવા દીર્ઘઈ કાનો અથવા માત્ર એની અંદર ભૂલ હોય તો અપાર આઈડી એ સ્વીકારતું નથી નવી શિક્ષણ નીતિ પ્રમાણે વન નેશન વન સ્ટુડન્ટ આઈડી અંતર્ગત રાજ્યની તમામ શાળાઓને અપાર આઈડી કાર્ડ બનાવવા માટેની કામગીરી સોંપવામાં આવી છે પરંતુ અપાર આઈડી બનાવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શિક્ષકોને કારણ કે જે ફોર્મ ભરવામાં આવી રહ્યું છે વિદ્યાર્થીના નામ જે જીઆર શાળામાં જે જીઆરમાં જે નામ હોય અને ક્યાંક ને ક્યાંક આધાર કાર્ડમાં નામમાં મુશ્કેલીઓ હોવાના કારણે આધાર કાર્ડ જે છે તે લિંક થતું નથી અને તેના કારણે અપાર આઈડી જે છે તે બની શકતું નથી એવી જ રીતે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના જન્મ તારીખમાં પણ આધાર કાર્ડમાં ભૂલો હોવાને કારણે પણ આધાર જે છે તે લિંક થતું નથી અને અપાર આઈડી કાર્ડ જે છે નંબર જનરેટ થતો નથી તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીના નામમાં રસોઈ દીર્ઘયની ભૂલ હોવાના કારણે પણ ક્યાંક ને ક્યાંક એ અપાર આઈડી જે છે તે બની શકતું નથી અને આ મુશ્કેલીનો સામનો જે છે તે રાજ્યની તમામ શાળાના શિક્ષકો કર્મચારીઓ કરી રહ્યા છે વિદ્યાર્થીઓના શિક્ષણ ના ભોગે જે છે તે આ અપાર આઈડી કામની કામગીરી સોંપવામાં આવી છે ને તેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે જેથી શિક્ષકોની અને શાળાના સંચાલકોની માંગ છે કે આ અપાર આઈડીની કામગીરી જે છે તે કાયમી ધોરણે જો સોંપવામાં આવે ને ધીમી ગતિએ જો આ કામગીરી થાય તો ક્યાંક ને ક્યાંક આ કામગીરી સુચારુ રીતે જે છે તે પાર પડી શકે કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ રાજકોટના કેનાલ પરનો પુલ તૂટ્યો ધોરાજીથી ફરેણી તરફ જવાના ભાદર કેનાલ પરનો પુલ તૂટ્યો ભાદર કેનાલ પરના પુલનો એક બાજુનો ભાગ ધરાશાય પુલનો એક ભાગ ધરાશાય થતા રાહદારીઓને હાલાકી પડી રહી છે પાંચ દિવસ થયા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરાઈ ખેડૂતો અને વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા છે વાહન ચાલકો પાંચ કિલોમીટર ફરીને જવા મજબૂર છે રાજકોટના ધોરાજીમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો ચોમાસુ પાક નિષ્ફળ ગયો ત્યારે હવે ખેડૂતોએ શિયાળુ પાકને લઈને વાવેતર શરૂ કર્યું છે પરંતુ સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા ધોરાજી પંથકના ખેડૂતોએ જણાવ્યું કે કેનાલની સફાઈ મોડી શરૂ કરી છે પિયતનું પાણી આવતા મહિને અપાશે ભાદર કેનાલમાં કચરો તેમજ પથ્થર પડ્યા છે ભાદર કેનાલની દિવાળી પહેલા સફાઈ કરવાની હોવાથી અને દેવ દિવાળી પહેલા પિયતનું પાણી છોડી દેવાનું હોય ત્યારે આજે દિવાળીને મહિનો થયો છતાં હજુ પાણી નથી છોડાયું કેનાલમાં પિયતનું પાણી છોડાશે ત્યારે ત્યારબાદ જ પિયત થશે હવે શિયાળુ પાક મહત્વનો હોવાથી તાત્કાલિક કેનાલની વ્યવસ્થિત સફાઈ કરી પાણી કેનાલ મારફત અપાય અપાય જેથી છેવાડા સુધીના ખેડૂતોના ખેતર સુધી પાણી મળી રહે તેવી ખેડૂતોએ માંગ કરી કેનાલની હાલત બહુ ખરાબ છે રિપેરિંગ બહુ કરતા નથી અટાણે ખળ ખાલી વાધ્યા છે વર્ષો વધારે વરસાદ પડી જાય છે એટલે કેનાલ બગડી જાય છે માઇનરો અને પાછું રિપેરિંગ માં કઈ ધડો નથી કેનાલ નું સફાઈ કામ હજી પૂરું થયું નથી દસ તારીખે છૂટે આમાં પાણી કેવી રીતે અમારે વાળું હજી કચરો એમ નામ છે બધું છે લગી ક્યાંય સાફ જેવું જવું તેવું સાફ કર્યું છે કેનાલ ખાતા વાળા કે હું મારું કહેવાનું એ છે કે કેનાલ પૂરી હથથી સાફ કરે ગઈ હાલ આપણે સિંચાઈ અરજીના ફોર્મ સ્વીકારવાના ચાલુ છે તેમજ સફાઈ કામગીરી પણ સાથે ચાલુ છે સિંચાઈ સફાઈ કામગીરી થયા બાદ આપણે અને પૂરતા ફોર્મ આવ્યા બાદ આપણે ખેડૂતોને પાણી મોટા મોટાભાગની સફાઈ ચાલુ જ છે અને પાણી છોડતા પહેલા તમામ સફાઈ પૂરી થઈ જશે આપણે જેટલી આવે છે તેમને બધાને આપણે સિંચાઈનો લાભ આપીએ છીએ એવી એવી રીતે જ આપણે પાણીનું વિતરણ કરતા હોઈએ છીએ રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ ધોરાજીમાં આવેલ ભાદર એકની કે મુખ્ય કેનાલ છે તેના આપણે સીધા દ્રશ્યો બતાવીશ તો હાલ કેનાલની હાલત છે બિસ્માર હાલત છે કેનાલની કોઈ જાતની સફાઈ કરવામાં આવી નથી કેનાલને આપણે સીધા દ્રશ્યો આપ સીધા જોઈ શકો છો કે કેનાલની કેવી બિચમાર હાલત છે ત્યાં મોટા મોટા પથ્થરો પડ્યા છે જાડી ઝાકરાઓ છે તેની સફાઈ કરવા માટે આ જે પાણી છે તે પાણી આવતા મહિને છોરવામાં આવશે ત્યારે એની એના પહેલા તેની સફાઈ કરવામાં આવે હજી સુધી તે સફાઈ કરવામાં આવી નથી તે ખેડૂતના છેવાડા સુધી જે પાણી ના પહોંચે તો ખેડૂતને એક મુશ્કેલીનો સામનો કરવો પડશે જે રીતે અતિવૃષ્ટિ અને જે રીતે ભારે વરસાદ થયો હતો ધોરાજી પંતકમાં જે ખેડૂતને ભારે નુકસાન થયો હતું જે પાક હતું જે પાક નિષ્ફળ ગયો હતો તેને લઈને ખેડૂતો જે અત્યારે શિયાળુ પીચ છે શિયાળુ પીચનું વાવેતર કર્યું છે પણ હાલ પાણીની સખત જરૂર હોય તો ખેડૂતને છેવાડ સુધી જો પાણી ના પહોંચે તો ખેડૂતને મોટા પાયે નુકસાનનો સામનો કરવો પડે ખેડૂત એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ કેનાલની સફાઈ કરવામાં આવે તો ખેડૂતને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે મુના બગાલી વિઝિટ ગુજરાતી ધોરાજ રુકાઈ શેખ નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી આજે जुवा मर्शी ચમત્કાર જેના પર નહીં કરી શકો વિશ્વાસ નથી હું શક્તિ પથ્થર કોણે પૂર્યા પ્રાણ હાઉ ઈઝી જીવતી મૂર્તિનું રહસ્ય જો આજ રાત્રે 7 વાગે ને 54 કલાકે ગ્રાઉન્ડ રિપોર્ટ

ભૂપેન્દ્ર વિદેશ ન ભાગી જાય એટલે તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાશે બીજી તરફ પરિવારના નામે ખરીદેલી મિલકતો સીઝ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે ભૂપેન્દ્ર ઝાલાની સંપત્તિ સીઝ કરાશે બેંક ખાતાઓની પણ તપાસ ચાલી રહી છે કૌભાંડ મામલે જીએસટી નો સંપર્ક કરાયો છે આ મામલે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરાઈ છે ગિફ્ટ આપતો હતો તે અંગે પણ તપાસ ચાલી રહી છે પોલીસના કહેવા પ્રમાણે હજુ સુધી કોઈ ભોગ બનનાર સામે નથી આવ્યા સપાટા લાખોના ડોલર ગણી રોફ જમાવતો મયુર દરજી ફોર્ચ્યુનર જેવી લક્ઝરિયસ કાર પર બીઝેડ નો બોર્ડ લગાવીને ફરતો રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી આઈટી વિભાગ ત્રાટક્યો મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપને ત્યાં અને તેના ભાગીદારો પર આઈટી વિભાગે દરોડો પાડી તપાસ હાથ ધરી મહેસાણામાં આવેલા રાધે ગ્રુપના સ્થાનો પર અને તેના ભાગીદારોના અમદાવાદ અને મોરબીમાં આવેલા સ્થાન પર આઈટી વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરાઈ ત્રણેય સ્થળ પર બે ડઝનથી વધુ ટીમો દ્વારા સર્ચ હાથ ધરાતા મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર બહાર આવવાની શક્યતા છે મળતી માહિતી મુજબ મહેસાણાના નામાંકિત રાથે ગ્રુપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી મોરબીના બે સિરામિક ઉદ્યોગકારોનું પણ રાથી ગ્રુપ સાથે કનેક્શન હોય અને ત્યાં તપાસ ચાલી રહી છે આ ઉપરાંત અમદાવાદમાં પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું આઈટીની તપાસમાં બેનામી વ્યવહાર હાથ લાગે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે મોરબીમાં પે પર મીલ અને બાંધકામ સાથે સંકળાયેલા તીર્થક ગ્રુપ પર વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી દરોડાની કામગીરી હાથ ધરાઈ ગ્રુપની ઓફિસ કારખાના ગ્રુપના મોફી જીવરાજભાઈ ફુલતરીયાના રવાપર રોડ પર આવેલ ઘર પર સર્ચ

દારૂ લઈને આવ્યો હતો અને ત્યારબાદ ગ્રાહકોને વેચતો પણ જોવા મળી રહ્યો છે ખુલ્લે આમ દારૂ વેચતો આ શખ્સ જે કેમેરામાં કેદ થયો છે આ વીડિયોની ખરેખર તપાસ થવી જોઈએ હકીકત શું છે તે પણ જાણકારી બહાર આવવી જોઈએ કારણ કે જો ખુલ્લે આમ આ રીતે દારૂની રેલમ છેલ થતી હોય એટલે સરેઆમ કાયદાનો ભંગ કરતો આ વ્યક્તિ ન્યૂઝ એટીન ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર આ વિડીયો આપ જોઈ રહ્યા છો જે વાયરલ વિડીયો છે જે બાદ હવે તપાસની માંગ પણ ઊઠી છે એક બાઇક પર વ્યક્તિ આવે છે અને ત્યારબાદ બેગમાંથી દેશી દારૂ કાઢતો જોવા મળે છે ગ્રાહકો તેને ખરીદતા પણ જોવા મળે છે સમાચાર મોનિટરિંગ સેલે દારૂ સહિત લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એક આરોપીને પણ ઝડપ્યો છેવાડાના કુકરમુંડાના અશરાવા ગામ પાસે તલોદા અંકલેશ્વર હાઇવે પર એસએમસીની ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો વિદેશી દારૂની તથા બિયારના ટીન મળી ચારસો ચાર બોક્સમાંથી અગિયાર હજાર નંગ દારૂની બોટલ પકડાઈ સત્યાવીસ પોઈન્ટ બે લાખનો વિદેશી દારૂ ઝડપાઈ જતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા પોલીસે બેતાળીસ પોઈન્ટ છવ્વીસ લાખના મુદ્દામાલ સહિત એક આરોપીને ઝડપી પાડ્યો જ્યારે અન્ય સાત આરોપીને વોન્ટેડ જાહેર કરાયા સુરેન્દ્રનગરમાં એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી જેમાં ચોટીલા નજીકથી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો સ્થાનિક પોલીસને અંધારામાં રાખી આ રેડ પાડવામાં આવી હતી જેમાં કુલ બાવીસ પોઈન્ટ છત્રીસ લાખનો દારૂ ઝડપાયો બળદેવ હોટેલના કમ્પાઉન્ડમાંથી આ દારૂ ઝડપાયો ત્યારે હવે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે હાલ આ મામલે પોલીસે કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો કઈ રીતે દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે આ તસવીરો જુઓ એક તરફ દેશી વેચાણ કરતો જે લઈને આવ્યો ત્યારબાદ ગ્રાહકોને તેનું વેચાણ કરી રહ્યો હતો તાપીમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે જે દારૂ પકડ્યો તેની કિંમત સહિત અન્ય મુદ્દામાલ સાથે છતાળીસ લાખનો મુદ્દામાલ થાય છે ચોટીલામાં પણ દારૂ પકડાયો છે મોરબીમાં જૂના બસ સ્ટેન્ડ નજીક રહેઠાણ મકાનમાં રહેણાંક મકાનમાં એસઓજીના દરોડા માદક પદાર્થ ડોડાના જથ્થા સાથે વૃદ્ધ આરોપીને પકડી લેવાયો રૂપિયા નવ હજાર પાંચસો પંચ્યાસીની કિંમતનો ત્રણ કિલો એકસો પંચાણું ગ્રામ પોષ ડોડાનો જથ્થો ઝડપાયો જુમાભાઈ કરીમભાઈ ચૌહાણ નામના પંચોતેર વર્ષીય આરોપીની ધરપકડ કરાઈ મોરબી એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એમપી પંડ્યાની ટીમે આગળની તપાસ શરૂ કરી છે

ત્રણ આરોપીઓને હાલમાં પકડેલ છે ભાવનગર હાથબ ગામે સામૂહિક આપઘાત મામલે નવ વર્ષે દીકરી પ્રતિક્ષા અનુસાર સારવાર દરમિયાન મોત નીપજ્યું ઘોગા તાલુકાના હાથબ ગામે રહેતા નવના બે દીકરી સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો જંગલ જેવા વિસ્તારમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે મામલે નવ વર્ષે દીકરીનું મોત નીપજ્યું

ની સુરત એસઓજી પોલીસે ધરપકડ કરી છે સુરત એસઓજીની મોટી સફળતા કહેવાય કારણ કે ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે દુબઈ બેઠા બેઠા સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડ ચલાવતો હતો મહેશ દેસાઈ ખાસ કરીને આ સમગ્ર ઘટનામાં કહી શકાય કે આરોપી અમદાવાદનો રહેવાસી છે અને સુરતના એક તબીબ જેનું નામ છે મકબુલ જે મકબૂલ છે કે જે તેની સાથે રહીને આ કામ કરતો હતો કહી શકાય કે સો કરોડ કરતાં વધુ આ કૌભાંડ છે સુરત અગાઉ ઝડપાયેલા આરોપી મકબૂલ ડોક્ટર અને તેના પુત્ર કાસિમ ડોક્ટર સાથે મળી આ કૌભાંડ ચલાવતો હતો જો કે મહેશ દેસાઈ પકડાયા બાદ આ સો કરોડ રૂપિયાનું હવાલા કૌભાંડ છે તેમાં વધુ વિગતો સામે આવશે વધુ આરોપીઓ સામે આવશે અત્યાર સુધી ચૌદ સાથે આ એક આરોપી મળી પંદર જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે કહી શકાય સુરત પોલીસના સૌથી મોટી સફળતા કહી શકાય કારણ કે હવાલા કૌભાંડ જે રીતે ચાલી રહ્યું સો કરોડનું હવાલા કૌભાંડ અને સૌથી મહત્વની વાત છે દેશભરમાં સાયબર ફ્રોડ ચાલતું હતું તેને તમામ પૈસાઓને કન્વર્ટ કરવાનું કામ આ મુખ્ય આરોપી દુબઈ બેઠો બેઠો કરતો હતો એટલે કે આરોપીના પકડાયા બાદ અનેક મોટા કૌભાંડો સામે આવશે હવાલાના પૈસા સામે આવશે અને અસંખ્ય એકાઉન્ટો કે જે ભાડે લઈને આ લોકો કૌભાંડ કરતા હતા તે તમામ ઘટનાઓ પરથી ટૂંક સમયમાં માં સુરત પોલીસ મોટો પડદો અને મોટા ખુલાસા કરે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કેમેરામેન ભરત બંબર સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત પ્રવાસન સ્થળ દીવના રસ્તાઓ પર સીના આટાફેરા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં છેલ્લા ઘણા દિવસોથી સીનું એક ગ્રુપ આવી ચડ્યું છે આ ગ્રુપ દ્વારા દીવના વિસ્તારોમાં રાત્રિના સમયે આટાફેરા મારતું જોવા મળે છે જ્યારે આજે વહેલી સવારે વણાકબારા નાગવા બીચ પર બીચ રોડ ઉપર એક સિંહ આવી ચડ્યો રોડ પર સિંહને રાહદારીઓએ મોબાઈલ કેમેરામાં કેદ કર્યો જેમાં રોડ ઉપર લગાવેલા જાડીના લીધે સિયામ તેમ ભાગવા માટે પ્રયત્ન કરતો નજરે પડ્યો ખેડા જિલ્લાના ગણતેશ્વર તાલુકામાં દીપડાની દહેશત વધી ગઈ છે મહીસાગર નદીની કોતરોમાં દીપડાના આટાફેરા વધી ગયા દીપડાના આટાફેરાનો વીડિયો સામે આવ્યો